પાટી પરિયાના મુખ્ય માર્ગ ફેસલા પાડા પર એક કેમિકલ કંપની દ્વારા ભારેમાં ધુમાડો છોડતા અહીંથી પસાર થતા રહીશો પરેશાન થઈ રહ્યા છે. પાટી પરિયાના મુખ્ય માર્ગે ફેસલા પાડા પર એક કેમિકલ કંપની દ્વારા ભારેમાં ધુમાડો છોડતા અહીંથી પસાર થતા રહીશો પરેશાન થઈ રહ્યા છે. જે બાબતે અગાઉ પણ અનેક સરકારી તંત્રને જાણ કરવામાં આવી હતી. કંપનીમાં યુરિયા ખાતર બનાવતી આ કંપનીમાં 24 કલાક ધુમાડો હવામાં તેમજ રોડ પર પ્રસરતું રહે છે, જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ લોકોની આંખમાં બળતરા થતા રહે છે. ત્યારે વાપી જીપીસીબીના અધિકારી તાત્કાલિક ધોરણે સ્થાનિક તેમજ અન્ય લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવે તે જરૂરી છે. પાડી શહેરની જનતાનું સ્વાસ્થ્ય ભારે જોખમ ભર્યું છે, તેમજ રસ્તા ઉપર ઉડતો ધુમાડાને કારણે દમ અને અસ્થમાની ગ્રસિત લોકો પર પ્રભાવ અને સ્વસ્થ વ્યક્તિને પણ આ કેમિકલોનો ધુમાડાથી લોકોને ગંભીર રોગો થઈ શકે છે. ધુમાડાને કારણે ફ્લૂ અને શ્વાસ નળીમાં પણ સંક્રમણ ફેલાઈ શકે છે, સાથે સાથે ગંભીર બીમારીનો ભોગ બનવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બારે માસ આ માર્ગ પર અહીંથી પસાર થતા લોકોને કંપનીના ધુમાડાનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી વાપી જીપીસીબીના અધિકારી તાત્કાલિક ધોરણે સ્થાનિક તેમજ અન્ય લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવે તે જરૂરી બની રહ્યું છે. તેમજ આ સમસ્યા બાબતે પાટી નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો તેમજ અધિકારીઓ પણ ધ્યાન દોરે તે જરૂરી છે. નગરપાલિકાના વિસ્તારમાં રસ્તાના જોડે બાજુવાળી કંપની આવેલી છે, તેના ધુમાડા લીધે પ્રદૂષણ ફેલાય છે, તેના લીધે નાગરિકોને હેરાન થાય છે, તેના બાજુમાં શાળા બી આવી ગયેલી છે. એ કંપનીવાળા ધ્યાન રાખે તે માટે જરૂરી છે. આ કંપનીવાળા ધ્યાન નથી રાખતી તો અમે નગરપાલિકા તરફથી કાર્યવાહી કરીશું. બાળકોને એકદમ વધારે નુકસાન પહોંચી શકે છે, કારણ કે ભણતા નાના નાના છોકરા લોકો છે, એટલે તે લોકોના મોઢેથી દેખરેખ રાખે તો સારું કહેવાય. કેમિકલનો ધુમાડો કહેવાય તે બહુ ખરાબ કહેવાય, એના માટે છોકરા લોકોને બહુ હાનિકારક કહેવાય, એટલે તે માટે બંધ કરાવે તો સારું કહેવાય. તે ધુમાડ એકદમ ખરાબ છે, બધાને કોઈને ફેફડામાં દુખે છે અને બધાને નાગરિકોમાં એ બધું હેરાન થાય, તે બધું જલ્દી બંધ થાય તે માટે સારું કહેવાય. બંધ નહીં થાય તે પ્રમાણે નગરપાલિકા તરફથી અમે એક નોટિસ આપીશું એને જણાવશો, પછી તેવી હાથને જે અમારી આગળ કાર્યવાહી. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.